भारत पड़ोसी देश पाकिस्तान हाल नाजुक समय पसार थे रहो छे। पाकिस्तान ना सौथी मोटा न्यूज नेटवर्क माथी एक पाकिस्तान टीवी पर आ निवेदन सामने आयो हतो के पूर्व प्रधानमंत्री इमरान खान ने 9 महीना रोज इस्लामाबाद हाईकोर्ट माथी धरपकड़ थयाना वरतनाज कलाको मा प्रदर्शनकारियो रस्ता पर आ गया हता। नमस्कार, आप जो रहा छो लाइव 24 न्यूज अने हुं छुं आपनी साथे रोशनी। આવો પહેલીવાર બન્યું છે કે કોઈ વડાપ્રધાનની ધરપકડ બાદ પાકિસ્તાનના લોકોએ વરિષ્ઠ સેના અધિકારીઓના ઘરો અને ઓફિસો તેમજ સરકારી અને ખાનગી ઇમારતોને આગ ચાંપી અને તોડફોડ કરી છે। ઇમરાનના સમર્થકોની વાત માનીએ તો પાકિસ્તાનની સરકાર જવાન છે। જો ઇમરાન ખાનની વાત કરીએ તો પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ ઇસ્લામાબાદથી લઈને ખૈબર પખ્તુનખવા સુધી સમગ્ર પાકિસ્તાનમાં તબાહી ચાલી રહી છે। ઇમરાન ખાનના સમર્થકોએ સૈન્ય થાણાઓને પણ બાળી નાખ્યા છે। જાહેર સંપત્તિને તો છોડી જ દો, જે લોકો સેનાને પસંદ કરતા હતા તેઓ તેની સામે રસ્તા પર ઉતરી આવ્યા છે। સેનાના ઠેકાણાઓ પર હુમલા થઈ રહ્યા છે તો પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 45થી પણ વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે। પાકિસ્તાનના રસ્તાઓ યુદ્ધનું મેદાન બની ગયું છે। સેના અને જનતા સામે આવી ગઈ છે। ઇમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનનું કોઈ શહેર હિંસા અને આગ ચંપી કે દેખાવોથી અછૂત નથી। અર્ધલશ્કરી દળો, પોલીસ અને સેનાની ટીમો સામે લોકોના જૂથો ઉભાશે। લોકો પથ્થરો, લાકડીઓ અને ટોર્ચથી હુમલો કરી રહ્યા છે, જ્યારે પોલીસ ટીયર ગેસ, રબર બુલેટ અને એસોલ્ટ રાઇફલ્સનો ઉપયોગ પણ કરી રહી છે। ઇમરાન ખાન પાકિસ્તાનમાં જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે અને આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે પાકિસ્તાન રેન્જર્સ ઇમરાન ખાનની કોલર પકડ્યું ત્યારે પાકિસ્તાનના લોકોને લાગ્યું કે સેનાએ તેમના ગૌરવને ઠેસ પહોંચાડી છે અને તેમને ઠેસ પહોંચાડનારી સેના સીધી ઇમરાન ખાનના સમર્થકોના નિશાન પર આવી ગઈ છે। તો સ્થિતિ એવી બની ગઈ છે કે પાકિસ્તાનના બાળકો, યુવાનો અને વડીલો જનરલ અસીમ મનીરને સીધી પડકાર ફેંકી રહ્યા છે। હકીકતમાં ઇમરાન ખાને પાકિસ્તાનને મુક્ત લોકશાહીની આશા બતાવી હતી, જે તેમની ધરપકડ બાદ ધૂંધળી થઈ ગઈ છે। તેથી મહિલાઓ પણ રસ્તા પર આવી ગઈ છે, તેનું મોટું કારણ પાકિસ્તાનની તાજેતરની આર્થિક સ્થિતિ પણ છે। ઇમરાન ખાન ગયા ત્યારે પાકિસ્તાનની હાલત દિવસે દિવસે ખરાબ થતી ગઈ। 2 દિવસના રોટલા માટે પણ પ્રજાને હાલાકી ભોગવવી પડી હતી। દેશમાં પ્રત્યેક કિલો દાળ ચોખા અને થોડા લોટ માટે લોહી વહેતું હતું। તો સૌથી મોટો સવાલ એ છે કે ઇમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનમાં એવું શું થયું કે સેનાને દેશનો સૌથી મોટો રક્ષક માનનાર પાકિસ્તાનના લોકોએ સેનાના અધિકારીઓના ઘરોને આગ લગાવી દીધી? જવાબ એ છે કે પાકિસ્તાનની સ્થિતિ આટલી ખરાબ પહેલા ક્યારે નહોતી। શપથ લીધા પછી પીએમ શાહબાજે લોકોને વચન આપ્યું હતું કે અમારી સરકાર પાકિસ્તાનની આર્થિક સ્થિતિને ઠીક કરશે, પરંતુ 1 વર્ષ પછી સ્થિતિ બદલવાને બદલે વધુ ખરાબ બનશે। ઇમરાન સત્તાના શિખરે હતા, પછી તેને છેડાછેડ કરીને સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યો। સત્તા માટે સંઘર્ષ થયો અને દેશમાં નવી સરકાર રચાઈ। ગયા વર્ષે 10 એપ્રિલે વડાપ્રધાન શહેબાજ શરીફના નેતૃત્વમાં પાકિસ્તાનના ડેમોક્રેટિવ મુવમેન્ટની ગઠબંધન સરકારની રચના કરવામાં આવી હતી। સરકાર બન્યા પછી સ્થિતિ સુધરી નહીં, ઉલટાનું એવું બન્યું કે સરકાર કટોરો લઈને સંપત્તિ માટે ઘરે ઘરે ભીખ માંગવા લાગી। સત્તાની લડાઈથી શરૂ થયેલી રાજકીય લડાઈ ઇમરાનની ધરપકડ સુધી આવી પહોંચી હતી। તો પહેલી વાર બન્યું છે કે કોઈ વડાપ્રધાનની ધરપકડ બાદ પાકિસ્તાનના લોકોએ વરિષ્ઠ સેના અધિકારીઓના ઘરો અને ઓફિસો તેમજ સરકારી અને ખાનગી ઇમારતોને આગ ચાંપી અને તોડફોડ કરી છે। ઇમરાનના સમર્થનોની વાત માનીએ તો પાકિસ્તાનની સરકાર જવાન છે અને શાહબાજ શરીફનો ખેલ ખતમ થવા જઈ રહ્યો છે અને પાકિસ્તાનમાં ફરી એકવાર માર્શલ લો લાગુ થવા જઈ રહ્યો છે, પરંતુ આ વખતે ખુદ જનતાએ જ પાકિસ્તાન આર્મીના પર્દાફાશ કરવાની પહેલ કરી છે।